तो 8 वाग्या थी डांगमां पण विधानसभानी खाली पड़ेली बैठक उपर 3 नवेम्बरे मतदान हाथ धरायुं हतुं अने आजे 8 वाग्या थी अहीं मतगणतरी प्रक्रियानी शरूआत करवामां आवशे। जे प्रकारनी व्यवस्थानी वात करी अमारा संवाददाताए ते मुजब चुस्त पोलीस बंदोबस्त खड़की देवायो छे अने कोरोनाने ध्यानमां राखता अहीं विशेष प्रकारनी व्यवस्था पण पूर्ण करी देवाई छे। 120 जेटला कर्मचारीओ छे, 3 वर्गखंडमां मतगणतरी हाथ धराशे अने 120 कर्मचारीओ छे मतगणतरीनी आ प्रक्रियामां जोड़ाई रह्या छे। तेवा संजोगोमां कोई अनिर्णय घटना न घटे ते माटे वहीवट द्वारा पण तमामे तमाम तैयारीओ करवामां आवे छे। जो कि आ वखते कोरोना संक्रमणने कारणे परिणाम आववामां थोड़ोक विलंब थई शके छे तेवुं राज्यना मुख्य चूंटणी अधिकारी एस मुरलीकृष्णे जणाव्युं अने तेवोए कह्युं हतुं के कोरोना संक्रमणने कारणे पोलिंग बूथ वधारवा पड्या हता, राउंड टेबलनी संख्यामां पण वधारो करवो पड्यो हतो, जेने कारणे परिणाम आववामां 1-2 कलाकनो विलंब थई शके छे। ડાંગ જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે દશરથભાઈ પોતે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આજે મતગણતરી શરૂ થઈ જશે તો કેવી રીતના જીતનો દાવો કરી શકાય? અમે એ રીતના જીતનો દાવો કરીએ છીએ કે અમે છેલ્લા 1.5 માસથી અમારા ચૂંટણી ઇન્ચાર્જ માન્ય ગણપતભાઈ વસા સાહેબ અને માન્ય પૂર્ણેશભાઈ મોદી સાહેબ જે સખત અને જે જહેમત ઉઠાવી છે 1.5 મહિનાથી, અમારું બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ અને સૌનો સાથ સૌનો વિકાસ, વિકાસ એ અમારો મુખ્ય મંત્ર છે, એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આજે અમે પ્રચંડ બહુમતીથી વિજય થઈને બહાર આવશું। દશરથભાઈ કેટલી લીડથી જીતશું અને કેવો આત્મવિશ્વાસ રહેશે? અમે આત્મવિશ્વાસ સાથે એટલું કહી શકીએ કે અમે 15-20 હજારની લીડને ઉપરથી જીતીને આવશું। જીત્યા બાદ દશરથભાઈ કેટલાક ડાંગના વિકાસના કામો બાકી છે, રોજગારી છે, પાણીનો મુદ્દો છે, તેમજ મોબાઈલ નેટવર્કની ઇસ્યુ છે, તો કેવી રીતના કરશું? પ્રથમ મોબાઈલ નેટવર્કની વાત કરું તો આજે ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં કુલ 27 ટાવર મંજૂર કર્યા છે, એમાં 17 કાર્યરત છે અને જે 10-11 બાકી છે એ કોઈ ટેકનિકલી કારણથી બાકી છે, તો એ પણ અમે પૂર્ણ કરીશું, આખું ડાંગ કવર કરીશું। બીજા જે કામો છે, રસ્તા, લાઇટ, પાણી, જળ, જંગલ, જમીનના, એ બધા જ કામોમાં અમે જે કંઈ બાકી કચાશ રહ્યું છે એમાં અવશ્ય ધ્યાન આપશું। જે ડાંગ જિલ્લા નવા નવી નિયુક્ત પામેલા જે દશરથભાઈ પવાર જે જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે, તેઓનું કહેવું છે કે 15-20 હજારની લીડથી તેઓ જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ જે આવનારો સમય છે થોડી સરોમાં બપોર સુધીમાં જે પરિણામ બહાર આવી જશે ત્યારબાદ જ ખબર પડશે કે કોની જીત થશે અને કોની હાર થશે, તે જોવાનું રહ્યું છે। દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, ડાંગ। તો ગુજરાત વિધાનસભાની 8 બેઠકમાંની એક બેઠક ડાંગ, કે જ્યાં 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયાની શરૂઆત થશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થશે।